જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીશું. જે આત્માનું મૂળ સ્વરૂપ જે ફક્ત તીર્થંકરોએ અનુભવેલું અને એ જ સ્વરૂપ દાદાએ અનુભવ્યું અને આ જે આપણે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કહીએ છીએ એનાથી આગળની જે મૂળ દશા શબ્દાવલંબનથી આગળ નિરાલંબ દશા એબ્સોલ્યુટ દશા તેનું આ વર્ણનામાં શબ્દથી આવી શકે એટલું દાદાએ ખુલ્લું કર્યું છે. ખરેખર જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે આ સ્વરૂપને પોતે અનુભવે છે. આપણે અનુભવવાનું આગળ પણ આપણે એટલે દેખી તો શકીએ, જોઈ તો શકીએ, સમજી તો શકીએ, એટલું બધું શબ્દમાં જેટલું લાવી શકાય એટલું દાદાએ શબ્દ દ્વારા ખુલ્લું કરી શક્યા છે. ચાલો પેજ નંબર 95 પ્રશ્ન કરતા એબ્સોલ્યુટ નોલેજની ડેફિનેશન આપી શકશો દાદાશ્રી? કેરી ઘડી લાગે છે એ જ્ઞાન છે ને કે અજ્ઞાન છે? પ્રશ્ન કરતા જ્ઞાન છે દાદાશ્રી. એ જ્ઞાન છે પણ તેથી કંઈ મોઢું ગળ્યું થાય ખરું? એટલે જે જ્ઞાનથી મોઢું ગળ્યું ના થાય એ એબ્સોલ્યુટ ના કહેવાય. જે જ્ઞાનથી સુખ જ વર્તે એનું નામ એબ્સોલ્યુટ. જ્યારે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન એબ્સોલ્યુટ થશે ત્યારે બહારનું વળગણ છૂટી જશે, સર્વ અંતરાયો તૂટી જશે ને નિરંતર પોતાનું પરમાનંદ સ્વરૂપ રહેશે. એટલે શબ્દ જ્ઞાન છે અને બીજું અનુભવ જ્ઞાન છે. શબ્દ કેરી ગળી છે, કેરી ખાઈએ બહુ મજા આવે, બોલ્યા સાંભળ્યું તેથી કંઈ સ્વાદ નથી આવતો, પછી સ્વાદ આવે એ અનુભવ જ્ઞાનને જ્ઞાન કહેવાય. અને પેલું શબ્દ જ્ઞાન, એ શબ્દ જ્ઞાનથી આગળ અનુભવ જ્ઞાન એટલે એબ્સોલ્યુટ નોલેજ કહે છે. પેજ 96 એબ્સોલ્યુટ સિવાયનું બીજું જ્ઞાન છે તે આનંદ ના આપે. એ તો માર્ગદર્શન બતાવે કે કેરી ગળી છે. જેમ બોર્ડે મારે છે ને કે મુંબઈ જવાનું રસ્તો એવી રીતે છે. ખાલી કહે છે કે તું પૈણીશ એટલે સુખી થઈશ. તેથી કંઈ સુખી થઈ ગયો ના. જ્યારે એબ્સોલ્યુટ જ્ઞાનમાં તો તે જ રૂપ થઈ જાય. કેવળ જ્ઞાન સ્વરૂપ તેને જ કહેવાય આવે છે કે જ્યાં પૂતગલ પરિણીતિ બંધ થઈ જાય સર્વથા નિજ પરિણીતિને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ દર્શનમાં નિજ પરિણીતિ ઉત્પન્ન થાય છે. નિજ પરિણીતિ સંપૂર્ણ થાય એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ દર્શનમાં નિજ પરિણીતિ ઉત્પન્ન થાય છે અને કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ થાય છે. નિજ પરિણીતિ ઉત્પન્ન થયા બાદ ક્રમે ક્રમે વધ્યા કરે અને કેવળ જ્ઞાન સ્વરૂપમાં પરિણમે. નિજ પરિણીતિ એ આત્મભાવના છે. હું શુદ્ધાત્મા છું એ આત્મભાવના નથી. કોઈ બોલે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા તો કે એ શબ્દ જ્ઞાન છે. નિજ પરિણતિ એટલે કહે ને કે આ ચંદુ જે કરે એને હું કરું છું માનું એને પરપરિણતિ કહેવાય. અને ચંદુ જે કરે છે તે હું નથી વ્યવસ્થિત કરતા છે તે નિજ પરિણતિ શરૂ થઈ કહેવાય. તો કેવળ દર્શનમાં નિજ પરિણતિ એટલે પોતે આત્મા છે તે પોતે પોતાનું ભાન થયું એ જાગૃતિ રહી એ નિજ પરિણતિ કેવળ દર્શનથી શરૂ થાય છે અને કેવળ જ્ઞાનમાં પૂરી થાય. આ પરિણતિ આને અડે છે કે કરતા કોણ. આજે જે ચંદુના પરિણામ મન વચન કાયના વિચાર વાણી વર્તન જે થઈ રહ્યા છે એને કહે છે હું કરું છું અને એને જ પરપરિણતિ કહેવાય. અને એનું હું કરતા નથી એનો જ્ઞાતા હું છું એ સ્વપરિણતિ. કરતા કોણ છે જાણે અને હું કોણ છું જાણે ત્યારથી સ્વપરિણતિ જે આપણને જ્ઞાન પછી ચાલુ થઈ જાય છે. એટલે બહુ મોટો આપણને આ અક્રમ વિજ્ઞાને ઠેઠ કેવળ દર્શનની લેવલે બેસાડી દીધા છે. એ આત્મભાવના શબ્દ જરા એટલે આ છે ને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે તે બોલ્યા જ કરે. પણ એ આત્મભાવના ભાવવાની છે એ વાક્ય બોલવાનું નથી. કૃપાળુદેવે વાક્ય આપ્યું છે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો લોકો કે ને હું શુદ્ધ અમે દેહથી આત્મા ભિન્ન છે શુદ્ધ બુદ્ધ છે ચૈતન્ય ઘન છે બોલીએ છીએ ને તો કે એ આત્મભાવના ના કહેવાય. નિજ પરિણતિ થાય તો આત્મભાવના કહેવાય. અને એવી જો નિજ પરિણતિ થઈને તેનું ફળ જ કેવળ જ્ઞાન આવશે.
નિજ પરિણતિ એટલે આખું આ પરપરિણામને હું કરતો નથી એનો જાણકાર હું છું, એનું નામ નિજ પરિણતિ કહેવાય. એટલે આ બહુ મોટું, આ તો એકચ્યુઅલી આ દેહને આત્મા જુદો છે ને બધાય શાસ્ત્રો કહી દીધું છે, પણ દેહ ભાવ અને આત્મભાવ, જડભાવ અને ચેતનભાવ એ જુદા પડે ત્યારે સિદ્ધાંત પ્રગટ થયો કહેવાય, ત્યારે નિજ પરિણતિ શરૂ થાય. એટલે આ બહુ મોટી શોધખોળ છે. બે નથી, દેહ છે ને દેહનો ભાવ પણ છે, આત્મા છે ને આત્મભાવ છે. આત્મભાવમાં આવવું એ નિજ પરિણતિ. એટલે મૂળ આત્માની પ્રતીતિ બેસે પછી જાગૃતિ શરૂ થાય, ત્યારથી એ નિજ પરિણતિમાં આવતો ગયો. ઠેઠ કેવળ જ્ઞાન સુધી એ નિજ પરિણતિ કેવળ જ્ઞાનમાં પૂરી થઈ જાય, પછી આત્મરૂપ એને સ્વપરિણામ કહેવાય. નિજ પરિણતિ એટલે સ્વપરિણતિ પૂરી થતી 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 વધતી વધતી વધીને પછી એબ્સોલ્યુટમાં પોતે આવી ગયો, મૂળ આત્મામાં આવી ગયો, ત્યારે આત્મપરિણામને સ્વપરિણામ કહેવાય. આ પૂદગલ પરિણામ છે, આ બધું ચેતન પરિણામ છે. પૂદગલ પરિણામને પોતાના માને એ પરપરિણતિ કહેવાય, આત્મપરિણામને પોતાના માને એ સ્વપરિણતિ. અને આ સ્વપરિણતિ એ આત્મભાવના છે. પરિણતિ શબ્દ એટલે આમ પોતે રૂપ વર્તવું, એ પરિણતિ એટલે આમ પરિણમન થવું. પરિણતિ એટલે એવું કહેવા માગે છે કે આ જે પૂદગલના પરિણામ થઈ રહ્યા છે એને માને છે મને જ થાય છે, હું જ છું આ, એને પરપરિણતિ કહે. હવે આ ભાન થઈ ગયું કે ના, આ જે થઈ રહ્યું છે આ તો પૂરણ ગલનનો સ્વભાવ છે, એ તો ડિસ્ચાર્જ પરિણામ છે, એને જાણકાર પ્રકાશક તે મારું સ્વરૂપ છે. એટલે પોતાના સ્વરૂપની ભાન થવું પરિણતિ, એટલે હું આ છું, હું આ નથી કરતો અને એનો જ્ઞાતા હું છું, ત્યારે સ્વપરિણતિ કહેવાય. એ તો પહેલાં પરિણામ ઊભા તો થાય છે પણ એને પોતાના મનાય છે, અને એ ઊભા થાય છે હવે પોતાના માનતો નથી એટલે સ્વપરિણતિમાં આવ્યો. એટલે એ પરિણતિ, સ્વપરિણતિ કે નિજ પરિણતિ કહીએ તો એ પોતાનો વર્તના પોતાનો એ રીતનો પુરુષાર્થ છે કે પુરુષાર્થના પરિણામે પ્રાપ્ત, પરિણામ પ્રાપ્ત થાય એ છે. એટલે એ પુરુષાર્થ છે ને, એટલે પહેલાં આજ્ઞારૂપી પુરુષાર્થથી આવે પછી સહજ દશામાં આવે. દાદાએ કીધું આ વ્યવસ્થિત કરતા છે, હું કરતા નથી, આ દીપકનું છે રિલેટિવ છે મારું નથી, આ ફાઇલ છે મારું નથી, એ બધું સંભાવે નિકાલ કરો છો, એ બધું નિજ પરિણતિમાં લાવે છે આપણને. અને બીજો પરિણામ શબ્દ આવ્યો કે જે સ્વપરિણામ પર પરિણામ, તો એ વર્તનાના કે પુરુષાર્થના પરિણામે પ્રાપ્ત થાય છે એ છે. આ નિજ પરિણતિનું ફળ પછી આવશે. નિજ પરિણતિ વધતી વધતી જ્યારે અનુભવમાં આવશે પોતાને, જે સ્વપરિણામ એટલે શું કે આ ગોઠવવું પડે ત્યાં સુધી નિરપરિણતિ, નિજ પરિણતિ પછી વધશે ને કે આ પૂદગલ પૂદગલના પરિણામમાં વર્ત્યા કરે, ચેતન ચેતનના પરિણામ વર્ત્યા કરે, વચ્ચે પેલું જે પરપરિણતિ થતી હતી એને ઉપાડી લેવી પડતી હતી. મારું પરિણામ નથી, મારું તો આ છે, એ ઉપાડનારો જ ખલાસ થઈ ગયો, કેવળ સ્વપરિણતિમાં આવી ગયો, ત્યારે સ્વપરિણામ કહેવાય. દાદા કહે છે ને અમને સ્વપરિણામ વર્તે, તમને મહાત્માઓને નિજ પરિણતિ વર્તે. એ જાગૃતિના લેવલ છે ત્યાં સુધી પરિણતિ છે, અને અનુભવના લેવલે પરિણામ છે. અનુભવના લેવલે અને અનુભવથી આગળ ચારિત્ર જાય ને ત્યારે સ્વપરિણામ. અનુભવથી શરૂ થાય છે પણ ચારિત્રમાં આવી ગયો એટલે એને ગોઠવવું ના પડે, વર્તે છે આખો. છેવટે અનુભવ પછી ચારિત્ર છે. અનુભવ થયો એટલે ચારિત્ર શરૂ થયું કહેવાય. અનુભવમાં આ છે કે આ મારા પરિણામ નથી, આ મારા પરિણામ છે, એને અનુભવે છે પછી આગળ વર્તે, કે આત્મ પરિણામમાં જ વર્તે છે પોતે. પછી પેલું જુદું પાડવું ના પડે, ગોઠવવું ના પડે, એને વર્ત્યા જ કરે. દીપુભાઈ, આજે હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય એને નિજ પરિણતિ જ કહીએ છો? હા, એ અનુભવ થયો માટે લક્ષ્ય બેઠું, માટે નિજ પરિણતિ શરૂ થઈ ગઈ જાય. બસ સ્વરૂપના ગુણોની ભજના પણ નિજ પરિણતિમાં જ જાય. ઓકે. અને બીજું આગલા પણ આજે આવ્યું ને કે જ્યારે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન એબ્સોલ્યુટ થશે ત્યારે બહારનું વળગણ છૂટી જશે અને સર્વ અંતરાય તૂટી જશે. એટલે બહારનું વળગણ એટલે આ પૂદગલ પરિણતિ અને પૂદગલ પરિણતિ બંધ થઈ જશે. અને અંતરાય એટલે આપણે જે પેલા ચાર ઘાતી કર્મ રહેવાના અંતરાયો તૂટી જશે. પેલા ચાર ઘાતી કર્મ છે એ અંતરાય ત્યાં નથી. હા, એ બધા એટલે તૂટતા જશે બધા એકદમ. એબ્સોલ્યુટ એટલે એબ્સોલ્યુટની શરૂઆત છે ને એબ્સોલ્યુટની પૂર્ણાવતિ છે. એબ્સોલ્યુટની શરૂઆત થાય, કેવળ જ્ઞાન સ્વરૂપ મારું છે એવું દેખાય ત્યારથી એબ્સોલ્યુટની શરૂઆત થાય છે. ત્યાંથી આ નિજ પરિણતિ વધતી વધતી અને બધા અંતરાય તૂટતા જાય, એના પછી પેલું કહે છે ને બહારનું વળગણ, એ બધું વળગણ એટલે શું, પછી પરિણામ હોય પૂદગલના પણ પોતાને એની અસર ના હોય
એટલે છૂટી ગયું કહેવાય, આપણે ટોટલી સેપરેટ જ શું બે છૂટા પડી ગયા. ઓકે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી મહિના જ્ઞેયો જોવાના છે, ત્યાર પછી બ્રહ્માંડના જ્ઞેયો ઝળકે. આ કાળમાં અમુક જ અંશો સુધી જ્ઞેયો અને દ્રશ્યો ઝળકે. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યા પછી મહી જે જ્ઞેય છે કે જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે તેના આપણે જ્ઞાતા છીએ. ડિસ્ચાર્જ આપણા તાબામાં નથી, વ્યવસ્થિતના તાબામાં છે. આપનો તો જ્ઞાયક ભાવ છે. આ બધું મન વચન કાયની બેટરી ડિસ્ચાર્જ થાય એ દેખાય છે આપણને, અજ્ઞાની નહીં દેખાય છે, પણ એને લાગે હું જ કરું છું. આપણે સમજીએ કે આ ડિસ્ચાર્જ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે છે, અને એ ડિસ્ચાર્જ જ્ઞેય સ્વરૂપે છે અને આપણે જ્ઞાતા સ્વરૂપે. ડિસ્ચાર્જ વ્યવસ્થિતને તાબે છે, આપણે જ્ઞાયક છીએ. આ ફિટ થતું જાય ને તેમ તેમ પછી એને હું આમ સુધારું અને પછી મને કેમ આમ થાય છે, કશું રહે જ નહીં એને. એ તો શબ્દ જ્ઞાન છે, શબ્દ જ્ઞાન એ આત્મભાવના નથી, પરિણતિ આત્મભાવના છે. એટલે આપણે જે બોલીએ છીએ હું શુદ્ધાત્મા છું એ આપણી માટે નથી. આપણને તો આજ્ઞા જ્ઞાનવિધિ મળી અને પાંચ આજ્ઞા પાડીએ છીએ ને એટલે નીચ પરિણતિમાં આવી ગયો. આ તો બહારના લોકો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એ વાક્યનો ફોડ પાડવા માટે આ છે કે એ આત્મભાવના ના કહેવાય, આપણને એ માટે કહેવાય. અને આપણને એ કંઈક રટણ કરવાનું નથી કહેતા, એ લક્ષ્ય રાખો. લક્ષ્ય એટલે હું મેનેજર છું બોલવાની જરૂર નથી. મેનેજરનું કામ કરો તમે, કારકુનના કામમાં તમે ના પડશો. એવું એ પરિણતિ તો મેનેજર પરિણતિ શરૂ થઈ કહેવાય. તમે કામ કરો એનું, એમ મેનેજર બોલવાનું ક્યાં હોય. એટલે જે આજ્ઞા કરી છે રાત્રે શુદ્ધાત્માનું ધ્યાન બોલતા બોલતા સૂઈ જવું એ બરાબર છે. ચરણ નિધિ વખતે છે પછી આખો દાડો ગોઠવો કે આ દીપક કરી રહ્યો છે એનો જ્ઞાતા દ્રષ્ટા તે હું છું, આ વાણી શું નીકળે છે એને જોનાર હું છું, આ વિચાર જે આવે એને જ્ઞાતા દ્રષ્ટા હું છું. એટલે આત્મારૂપે રહો તમે. અને આપણે જે ચરણવિધિના વાક્યો જ્યારે બોલતા હોઈએ ઉપયોગ કરો તો એ આત્મભાવનામાં આવે 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 એ આપણી માટે સાચું છે. આ તો કારણ આત્મા અનુભવ લક્ષ પ્રતિથી બેઠા છે, માટે હવે જે કંઈ પણ કરશો તે નિજ પરિણતિમાં જશે અને એનું ફળ જ કેવળ જ્ઞાન આવશે એકાદ અવતારમાં. આ વાક્ય બહુ ઊંચું છે. આ જ્યારે પહેલી વખત વાંચ્યું ને ત્યારે ખબર પડી કે આ શુદ્ધાત્મા પદથી ઉપર એક કેવળ જ્ઞાન પદ હોય છે. એ વાંચો આગળ વાક્ય. દિવાઈ આ મહિના જ્ઞેયો પછી જે બ્રહ્માંડના જ્ઞેયો કીધા એ એટલે કેવળ જ્ઞાન થાય પછી બ્રહ્માંડના જ્ઞેયો દેખાય એટલે આ જ લોકાલોક પ્રકાશક બધું. એટલે આ બધું કહે ને કે બધા જ તત્વોની દ્રવ્ય ગુણ પર્યાય બધું ખબર પડે ને, એટલે બધાના એ ખબર પડે. આજે ના કીધું કે આ શ્રેણીક મહારાજ થયે તો કે એનું શું થશે હવે, તો કે આવું થશે એમને દેખાય. એમને બધાના એ દેખાય. અને પછી કે ભાઈ આ દેવગતિમાં શું છે, કઈ કેટલી દેવગતિ, નરગતિમાં શું છે, કેટલા છે, તિર્યંશમાં શું છે, બધું દેખાય એમને. કારણ આત્માની અવસ્થાઓ છે બધી, દેવગતિ નરગતિ જેનો રે અવસ્થાઓ બધા તત્વોની બધી અવસ્થાઓ દેખાય. એ આપણે શબ્દમાં લઈ આવી વાતો લઈ આવીએ છીએ સાંભળેલી, બાકી એ થશે દેશ અત્યારે જોઈશું આપણે. એટલે અત્યારે તો આપણું પોતાનું ચોખ્ખું કરવામાં રહેવા જેવું છે. આનું પરિણામ પેલું આવશે, જેમ અરીસો ચોખ્ખો થઈ ગયો અરીસા ઉપર આવરણ જ નથી બહારનું કોઈ, ત્યારે પછી આખું હોલ એમાં ઝળક્યા જ કરશે. શુદ્ધાત્મા એ પરમાત્મા નથી. શુદ્ધાત્મામાં તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. શુદ્ધાત્મા એ તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. પછી શુદ્ધાત્મા પદ થયા પછી આગળનું પદ કેવળ જ્ઞાન સ્વરૂપ રહે છે, એ છેલ્લું પદ છે. આ દાદાનું અપ્તસૂત્રમાં આવતું હતું એક જગ્યાએ, દાદામાં આવ્યું છે કે ભાઈ આ તમે મહાત્માઓ શુદ્ધાત્મા પદમાં હો અને અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીએ. એટલે આ વાક્યથી એકદમ થયું આ બે કંઈક જુદું છે. હજુ આ પછી એના બધા ફોડ મળતા ગયા આગળ કે આ શુદ્ધાત્મા પદ એ અંતરાત્મદશા છે અને કેવળ જ્ઞાન સ્વરૂપ એ વિજ્ઞાન ગણ આત્મા પરમાત્મા સ્વરૂપ નિરાલંબ સ્વરૂપ કહેવાય. પ્રશ્ન કરતા કેવળ જ્ઞાન થાય ત્યારે પરમાત્મા પદમાં આવે. દાદાશ્રી આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય
એટલે કેવળ જ્ઞાનના અંશની શરૂઆત થાય. સર્વાંશે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનના અમુક અંશનું ગ્રહણ થાય એટલે આત્મા તદ્દન છૂટો જ દેખાયા કરે. ત્યાર પછી એબ્સોલ્યુટ, પેજ નંબર 97, જાગૃતિ એ જ જ્ઞાન છે. ત્યાર પછી એબ્સોલ્યુટ થાય એટલે અમુક, જેમ પેલું દૂરથી એને દેખાય ને ધજા, ત્યારે હવે આ મંદિર આવ્યું કે છે, એવું મૂળ સ્વરૂપનું એને દેખાય, કેવળ જ્ઞાન સ્વરૂપ. અને એ દેખાયું ને એટલે બહુ મોટું, પછી હવે નિરાલંબ થતો જશે પોતે. પછી એ બધું જ બધા ભૂતગલના પરિણામના ક્યાંય ક્યાંય જે ટચ પોઈન્ટ હોય એ બધા છૂટતા જાય અને કેવળ નિજ પરિણતિ વધતી વધતી એને એબ્સોલ્યુટ થતી જાય. કેવળ જ્ઞાનના અમુક અંશનું ગ્રહણ થાય એટલે આત્મા તદ્દન છૂટો જ દેખાયા કરે. એટલે આપણા આત્માઓને એ કેટલા, એટલે આત્મા તદ્દન છૂટો તો દેખાતો નથી, એટલે હજુ પેલો કેવળ જ્ઞાનના અંશનું ગ્રહણ થયું નથી. એટલે અમુક અંશ એટલે કઈ ક્યાં સુધીનું, એટલે એ જ ધજા દેખાવી જોઈએ. ભલે ને 7 માઇલ દૂર હોય તો પછી ધજા દેખાય. છે ત્રિમંદિર, હા, ત્રણેય ધજા દેખાય. હવે તો એક હવે ત્યાં દેખાય, હવે શિખર દેખાવા માંડ્યા, કળશે દેખાયા કે છે. એટલે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, દેખાવું જોઈએ. એ આપણે આ વાત પૂરી કરીએ ને પછી આગળનું વાત કરશું. શું તમામ પ્રકારની જાગૃતિ, અણુ એ અણુ, પરમાણુ એ પરમાણુની જાગૃતિ, એનું નામ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનું જે આખરી પગથિયું, જાગૃતિ એ જ જ્ઞાન છે. સંપૂર્ણ જાગૃતિ એનું નામ જ કેવળ જ્ઞાન. એ જાગૃતિ, જાગૃતિ એટલે કયું કહેવાય છે, એટલે આ હું નથી, આ હું છું, એનું નામ જાગૃતિ. આ પર પરિણામ એ પૂતગલના પરિણામ છે, પૂતગલના ભાવો છે, તે હું નથી, આત્માના ભાવો તે હું છું. એટલે આ જાગૃતિ એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન એટલે કહે ને કે બીજું કશું નથી, આ જાગૃતિ રાખવી એ જ જ્ઞાન. અને એ વધતું વધતું કેવળ સુધી પહોંચશે. અને પછી આ અણુ એ અણુ, પરમાણુ પરમાણુ જાગૃતિ એટલે શું, પૂતગલ ભાવો ગમે તેવા ઊભા થયા, લિપાયમાન ભાવો, સંગી ક્રિયાઓ, ચંચળ ભાગના પરિણામો, તે હું નથી, એને જ્ઞાતા દ્રષ્ટા હું છું, એટલું જ ભાન. આ દર્શન જાગૃતિ કહે ને કે હું આ નથી, હું આ છું. એ વધતી વધતી પછી જેટલા પરિણામ ઊભા થયા ને બધાને જાણે ખરો કે આ બધા આના આધારે ઊભા થયેલા પરિણામ છે, આના આધારે ઊભા થયેલા છે, ડિસ્ચાર્જ પરિણામો છે, મારા નથી, તેને જાણકાર તે મારું સ્વરૂપ છે. પછી કેવળ જ્ઞાનનું જે આગરી પગથિયું છે તેમાં કેવળ સ્વરૂપની જ રમણતા રહે. આ જુદું પાડતા પાડતા પછી બધું જુદું પડી ગયું, પછી કેવળ આત્મરમણતામાં જ રહે છે. હજુ તો આ બધું માનની મીઠાશ, વિષયની મીઠાશ, લોભની મીઠાશ, ગર્વરસની મીઠાશ, કંઈક લાભ મળી હોય એની મીઠાશ, બધા કરતાં ઊંચો છે એ મીઠા, એ બધી મીઠાશો છે ને, ત્યાં સુધી આત્માનો અનુભવ થવા નથી દેતો. મીઠાશોમાં હજુ સ્વાદ આવે છે ત્યાં સુધી, એ મીઠાશોમાં બોજો લાગે, કંટાળ. દાદા કહે છે અમને આ સંસાર કડવો ઝેર જેવો લાગતો હતો પહેલેથી, અને આત્મા જડતો નહોતો એટલે આ ઉદાસીન દશા હતી. આત્મા જડ્યો એટલે આખો આત્મા રૂપ પોતે થઈ ગયા. અને આપણે હજુ આ અક્રમ છે એટલે આપેલું જ્ઞાન છે, કૃપાથી મળેલું જ્ઞાન છે, કર્મો ખપાવ્યા વગર મળેલું જ્ઞાન છે. એટલે સંસારની મીઠાશો લેતા હતા અને રાતોરાત આપણને શુદ્ધાત્મા બનાવી દીધા. હવે ધીમે ધીમે લેવલ ચોખ્ખા કરતા જઈશું, ફર્સ્ટ સેકન્ડ થર્ડ બધું. શુદ્ધ જ્ઞાન એટલે વોટ ઇઝ રિયલ અને વોટ ઇઝ રિલેટિવ એમ બે ભાગ પાડે તે, અને વિશુદ્ધ જ્ઞાન એટલે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. વિશુદ્ધ જ્ઞાન એટલે પરમાત્મા. રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું, રિલેટિવ પોઈન્ટથી હું દીપક છું, ત્યારે શુદ્ધ જ્ઞાનમાં આવ્યો કહેવાય. અને પછી આગળ વધે છે હજુ કે કેવળ સ્વરૂપ દેખાયું હોય ને, કેવળ જ્ઞાન સ્વરૂપ પોતાના જ દેહમાં, કે આ અમૂર્ત મારું સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ મારું, અને એ દેખાયું, ત્યારથી થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, ત્યારથી વિશુદ્ધ જ્ઞાનની શરૂઆત થાય છે. એ વધતા વધતા પછી નિરાલંબ થશે પૂરો, ત્યારે ફૂલ વિશુદ્ધ જ્ઞાન એટલે પરમાત્મા. પ્રશ્ન કરતા, રિયાલિટી અને રિયલ એ બેમાંથી શું કહેવા માગો છો દાદાશ્રી? આપણે શું કહીએ છીએ કે રિયાલિટીથી રિયલમાં જાઓ, રિયાલિટીથી મહી ઠંડક આવે ને અનુભવ થાય. રિયાલિટી એટલે શું, જ્ઞાનથી રિયલ એટલે વિજ્ઞાન સુધી જાઓ.
રિયાલિટી એટલે અધ્યાત્મ કહેવાય. જે આત્મસન્મુખ થયો, આત્મસન્મુખ થવાની શરૂઆત થઈ એ જ્ઞાનમાં આવ્યો કહેવાય. અજ્ઞાનમાંથી નીકળ્યો અને જ્ઞાનમાં આવ્યો, અને જ્ઞાનમાંથી વધતો વધતો પછી એબ્સોલ્યુટ નિરાલમ વસ્તુને જોયું, જોયું ત્યારથી એ રિયલની નજીક આવ્યો. એ રિયાલિટીથી એટલે જ્ઞાનથી વિજ્ઞાન ભણી જઈ રહ્યો છે, અને પછી આપણને રિયાલિટીથી રિયલ તરફ જઈ રહ્યા છે. અને હજુ રિયલને દેખે છે ત્યાંથી રિયલ અનુભવે ત્યારે કેવળ જ્ઞાન, અને રિયલમાં આવ્યો એટલે કેવળ જ્ઞાન થયું કહેવાય. એટલે કેવળ જ્ઞાનની શરૂઆત આ નિરાલમની શરૂઆત ત્યાંથી થાય છે, અને રિયલ સ્વરૂપ દેખાવા માંડ્યું, અને પછી રિયલ સ્વરૂપમાં પોતે પૂરેપૂરો આવી ગયો એટલે રિયલમાં, અને ત્યાં પછી કેવળ જ્ઞાન થાય છે. અને પછી પછી એને આ મન વચન કાયાના જ્ઞેયો બધા ખાલી કરવાના રહે છે ડિસ્ચાર્જ પરિણામ. દીપક પૂછો પછી વાત. દીપક આ જ્ઞાન જ અજ્ઞાન થાય છે, જ્ઞાન જ્ઞાન થાય છે, અને જ્ઞાન એબ્સોલ્યુટ થાય છે, એવી રીતે જાગૃતિ અજાગૃતિ પામે છે, જાગૃતિ જ્ઞાન રૂપે રહે છે, અને જાગૃતિ એબ્સોલ્યુટ થાય છે. એટલે જ્ઞાન જ જ્ઞાન, મૂળ જ્ઞાનના ફેઝિસ બધા છે આ. બરાબર છે, જ્ઞાન જ છે બધું. એટલે જાગૃતિ તો શું છે કે એ દર્શનમાંથી જ્ઞાનમાં આવતા વચ્ચે આ જાગૃતિને લક્ષ્યમાં રાખે છે કે ભાઈ મારું આ નથી આ છે, એ પુરુષાર્થના ભાગમાં. બરાબર. અને અનુભવ દશામાં એટલે જ્ઞાન કહેવાય, અને જ્ઞાન એ કહે ને કે અનડિસાઇડેડ જ્ઞાન એટલે દર્શન કહેવાય, પછી ડિસાઇડેડ જ્ઞાન એટલે જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાનના જ ફેઝિસ રૂપે આ જ્ઞાન દર્શન એ કહે ને કે અંશ જ્ઞાન, અરે અદ્ભુત જ્ઞાન હોય અનડિસાઇડેડ હોય ત્યારે એને દર્શન કહે છે. બરાબર. હા, જ્ઞાન એટલે આ મૂળ વસ્તુ આત્મા જ્ઞાન જ કહેવાય છે. એ જ્ઞાનના જ જુદા જુદા ફેઝિસ ઊભા થયા છે. આજે આ મેં કર્યું એ જ્ઞાન જ છે ને, આણે નથી કર્યું મેં કર્યું છે એ જ્ઞાન, પણ એ જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. બરાબર છે. અને આ કરતા હું નથી સંજોગો કરતા છે એ જ્ઞાનને જ્ઞાન કહેવાય છે, અને જ્ઞાયક તે મારું સ્વરૂપ છે એ વિજ્ઞાન થઈને ઊભું રહેશે. એટલે જ્ઞાન જ અજ્ઞાન જ્ઞાન કહેવાય, જ્ઞાન જ્ઞાન કહેવાય, અને વિજ્ઞાન જ્ઞાન કહેવાય. જ્યાં સુધી ત્રણ વિશેષણો મૂક્યા, જ્યાં સુધી સંજોગો તરફ જુએ છે, સંજોગ કરે ત્યાં સુધી જ્ઞાન રૂપે કહેવાય, અને પછી પોતે પ્રકાશક છે એ રૂપે આવે તો પછી વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. અનુભવ વિજ્ઞાન એટલે રિયાલિટીથી રિયલ તરફ જઈ રહ્યા છે આપણે. બરાબર. અને દીપા આજે ખાલી ગઈકાલે આવેલું કે જ્ઞાનનો સ્વભાવ, એટલે જ્ઞાનનો સ્વભાવ છે કે તદ રૂપાકાર રહે. તદ એટલે સ્વરૂપાકાર રહે, એમ સ્વરૂપ તદરૂપાકાર, એમ એટલે પોતાના આત્મારૂપ રહ્યા કરે. એમ જ્ઞાનનો સ્વભાવ છે કે વિભાવ રૂપે રહે, જ્ઞાનનો સ્વભાવ છે જ્ઞાન રૂપે રહે, અને જ્ઞાનનો સ્વભાવ છે પોતા રૂપે રહે. એટલે પોતા રૂપે એટલે એ જ કહે ને રિલેટિવથી જુદું પડે ત્યાં સુધી જ્ઞાન કહેવાય છે, અને એબ્સોલ્યુટમાં પોતે મર્જ થયું ત્યારે વિજ્ઞાન કહેવાય. એટલે આ જ્યારે વિજ્ઞાન સ્વરૂપ થયું ને ત્યારે પછી પ્રકાશ સ્વરૂપે રહ્યા કરે, આનંદ સ્વરૂપે રહ્યા કરે, કેવળ સ્વરૂપે રહ્યા કરે. એટલે ભાઈ જ્યાં સુધી આજે સપોઝ આ તમે કીધું કે આજે વ્યવહાર કેવળના સપોઝ એ 12 માટે આવ્યું, એવી રીતે આ જ્ઞાન જ્યાં સુધી હું નથી કરતો સંજોગ કરે છે એ રૂપે રહે તો એ જ્ઞાન રૂપે રહે. અને પછી તમે કીધું ગોઠવવું ના પડે, વર્તે એટલે પૂરું થઈ ગયું કહેવાય, એને દેખાય જ એને દિશાનું દેખાય, અને એને ગોઠવવું પડે ને ત્યાં સુધી હજુ જાગૃતિ છે. બરાબર છે. અસરો થાય છે પછી અસરોથી છૂટવા જાય છે ત્યાં સુધી જાગૃતિ. ઓકે. અસર જ ના થાય એટલે અનુભવ દશાની, એ પછી એને વર્તે ત્યારે વિજ્ઞાન દશા. એ આપણે આવશે બધા મહાત્માને એ રસ્તે ચાલી રહ્યા છે. એક રસ્તો વન વે છે, હવે એ ચાલે છે આગળ, એને એ સ્ટેશનો આવશે બધા. કૂદવાની જરૂર નથી, દોડીને આવશે ધીમે. આપણે વર્તમાન ધીમે 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 આંડસ ઠેકાણે આવ્યું એમને, એટલે આ કીધું કે મેં જ્ઞાન આપ્યું એટલે ખાતરી જ છે કે ધીમે ધીમે એ. હા, એમને ખાતરી જ છે, આ પણ થવી જોઈએ, આપણા મહાત્માઓ ત્યાં પહોંચવાના છે. આ ટોળામાં પડી રહ્યો, આજ્ઞા પાડો, વાલદીમાં પડી રહેવાનું. બહુ સરસ વાત આવે છે, આગળ પાછીએ. પ્રશ્ન કરતા, ભગવાને સ્થિત પ્રજ્ઞ દશા પછી એક પગ પર ઊભા રહીને તપસ્યા કરીએ ત્યારબાદ એમને કેવળ જ્ઞાન થયું? સ્થિત પ્રજ્ઞ દશા એવું કોકે સાંભળ્યું હોય એના આધાર પછી કે ભગવાને એક પગે ઊભા રહ્યા, તપશ્ચર્યા કરી એટલે કેવળ જ્ઞાન થયું. ઘણા કે દાદાને સુરતના બાંકડા ઉપર જ્ઞાન થયું તો કેટલાક સુયા 2 કલાક સુધી, તો કહ્યું એ થયું નહીં કે છે આપણને, અને કંઈ થતું હશે વળી, થોડું ક્રિયાથી થવાનું છે. આવું લોકો સાંભળેલું હોય, વાંચેલું હોય, માનેલું હોય ને બિચારા અટવાયા કરે પછી. તે આપણે એ બધું ના કરીએ
ત્યાં સુધી કેવળ જ્ઞાન ક્યાંથી મળે? એ મળે વસ્તુ છે જ, કેવું ને, આવું કરીએ તો આ મળે, અથવા કેવળ જ્ઞાન કર્યું એમણે એટલે ભ્રાંતિના લોકોએ ભ્રાંતિની ભાષામાં જ શબ્દ મૂક્યા છે અને લોકો પછી ભ્રાંતિની ભાષામાં સ્વીકારે છે. એટલે મૂળ વસ્તુ, એટલે દાદા કહે ને કે કેવળ જ્ઞાન એ કરવાની વસ્તુ નથી, આત્મા પોતે જ છે, એનું ભાન થવાની જરૂર છે, એને ઓળખવાની જરૂર છે. પછી દાદાશ્રી, કેવળ જ્ઞાન તો જ્ઞાન ક્રિયાથી થાય અને આ તો અજ્ઞાન ક્રિયા કહેવાય. એક પગ પર ઊભા રહેવું એ તો હઠાગ્રહ કહેવાય. ભગવાન આવા હઠાગ્રહી નહોતા. ભગવાનને તો સમજવું મુશ્કેલ છે, પોતપોતાની ભાષામાં લઈ જાય છે વાતને. પ્રશ્ન કરતા યથાખ્યાત ચારિત્ર એ જ કેવળ જ્ઞાન. અહીં ચારિત્ર્ય ત્ર ને ય લખ્યું છે, પણ ખરેખર ત્ર એકલો હોય ને તોય બરોબર છે. યથાખ્યાત ચારિત્ર એ જ કેવળ જ્ઞાન પ્રશ્ન પૂછે છે. પછી દાદાશ્રી, યથાખ્યાત ચારિત્ર પૂરું થાય ત્યાર પછી કેવળ જ્ઞાન થાય. યથાખ્યાત પછી કેવળ જ્ઞાન ચારિત્ર છે. કેવળ ચારિત્ર એટલે આ ચારિત્રના પ્રકાર હોય છે. યથાખ્યાત એની પછી કેવળ ચારિત્ર આવશે. જેમ જેમ પેલા કશાય ખલાસ થાય ને તેમ તેમ એ ચારિત્ર પ્રગટ થતું જાય. કેવળ જ્ઞાન ક્યારે ક્યારે થાય? છેલ્લા અવતારના છેલ્લા 10-15 વર્ષ કે છેવટે 5 વર્ષે કોઈ સગાઈઓ વ્યવહારિક કે નાટકીય ના હોય ત્યારે. ભગવાન મહાવીરને નાટકીય સગાઈઓ ક્યારે ખસી? ભગવાન તો પરણ્યા હતા, બેબી હતી, છતાંય નાટકીય રીતે ઘરમાં રહેતા હતા. 30મે વર્ષે એ છૂટ્યું, અનાર્ય દેશમાં વિચર્યા ત્યારે કેવળ જ્ઞાન ઉપજ્યું. એટલે શું છે કે ખાલી કર્મો ખાલી થતાં 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 એમને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. એટલે એમને કરવાપણું જન્મથી નહોતું જ, એટલે ઉદયમાં આવેલા કર્મો પૂરા કરતા જતા હતા. અને અને આ આ જે છેલ્લા 5 વર્ષ જે કહે છે ને, કેવળ થતાં પહેલાં એ સંબંધો કુદરતી રીતે હોય છે. કારણ જેમ પેલું 300 માઇલની પાઇપલાઇન હોય, અહીં પાણી બંધ કર્યું તો નીકળતું પછી ખાલી થઈ જાય, એવું આ કોઝિસમાં એમને બંધ થઈ ગયા. રિલેશનો માટેના રાગ દ્વેષ મોહ બધા, એટલે રિલેશનોનો રિલેટિવનો હિસાબ બધો ચોખ્ખો થતો પછી નવા કોઝિસ થયા જ નથી. એટલે એ રિલેટિવ જે સંબંધો બધા ઓટોમેટિક ખરી પડે બધા, અને એ બધું જ છૂટી જાય પછી ઓટોમેટિક કેવળ જ્ઞાન થાય. કુદરતી હોય છે, છોડવું પડે એ કરતા ભાવ કહેવાય, એ ત્યાગ કહેવાય છે. અને આ ખરી પડે, કરવું ના પડે, એમને સહજ વર્તે એમને. યથાખ્યાત ચારિત્ર એટલે એ આપણે નથી બહુ લેતા હમણાં, એનું છે બીજી વિગત બધી. એ બધા ચારિત્રના પ્રકાર છે બધા, પણ એ આપણે બહુ પછી મેં બહુ ઊંડા ઉતર્યો નથી બહુ, પણ એ ડિટેલ લઈશું ત્યારે ડિટેલમાં સમજાવીશું, છે એની વાતો બધી. સિદ્ધાંત શું કહે છે કે કેવળ થતાં પહેલાં અમુક વર્ષો કોરું હોવું જોઈએ, તે નિયમથી જ ઉદયમાં આવે છે. તેને માટે ત્યાગની જરૂર નથી. પેજ નંબર 98. ગત્સુકુમારને ભગવાન નેમિનાથ પાસેથી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું હતું. ગત્સુકુમારની બ્રાહ્મણ કન્યા સાથે સગાઈ થઈ હતી. પાછળથી તો એ વૈરાગ્યને પામેલા એટલે દીક્ષા લેવાના થયા. હવે સોમેશ્વર બ્રાહ્મણને મનમાં વેર ઊભું થયેલું કે મારી છોકરીને રખડાવી મારી. એક દિવસ જંગલમાં તળાવ કાંઠે ગત્સુકુમાર શુદ્ધાત્માનું ધ્યાન કરતા હતા. પદ્માસન વાળી બેઠા હતા. એમને તો ક્રમિક માર્ગમાં પદ્માસન વાળવું પડે. આપણે અહીં પદ્માસન વાળીને બેઠા હોય તો 5 કલાક પછી મારે કાઢી આલવો પડે. એટલે અમે તો 5 કલાક પછી મારે કાઢી આલવો પડે પગ, કારણ આંટી પડી ગઈ હોય, પછી નીકળતું નથી, ફસાઈ ગયો, પછી જેમ તેમ કરું ઉચકીને પછી પગ ખેંચીને બહાર કાઢે ભાઈનો, કે આ કાળમાં અમે ના પાડીએ. પદ્માસન નહીં, નિરાતે ઇઝી બેસજો તમે, કહે છે. આ તો ક્રમિક માર્ગમાં બધું કાં તો કૌશક, એટલે આમ ઊભા ધ્યાનમાં રહે, પદ્માસન વાળીને બેસે, જાત જાતની બધી તપસ્યા કરે, હાથ ઊંચા રાખીને કરે, એ જે એમને સૂજ્યું એ કરતી દેખાડ્યું એવું કરતા હોય.
પણ મૂળ વાત અંદરની છે, એ આગળની વાતમાં છે. બહારની ક્રિયા નહીં, અંદર પરિણતિ, અંદર કઈ સ્થિતિમાં પોતે રહ્યા એનું વર્ણન આપણે સમજવા જેવું છે. એટલે અમે તો કહીએ, તને ભાવે તેમ બેસ, આ તો અક્રમ જ્ઞાન છે. હવે ગત્સુકુમાર ધ્યાનમાં બેઠેલા ને ત્યાંથી તે વખતે સોમેશ્વર બ્રાહ્મણ પસાર થતો હતો, તેને ગત્સુકુમારને જોયા એટલે તો મહી વેર ખડબડી ઉઠ્યું. ક્રોધે ભરાઈને એને જમાઈના માથે માટીના ગારાની સગડી બનાવી અને મહી અંગારા ધગ ધગાવ્યા. ત્યારે ગત્સુકુમારે જોઈ લીધું હતું કે ઓહો હો, આજ તો સસરાજીએ મોક્ષની પાઘડી બાંધે છે, એટલે એમને શું કર્યું. ભગવાને તેમને સમજાવ્યું હતું કે મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે, ત્યારે તો સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો. એમને પૂછ્યું સૂક્ષ્મ સ્વરૂપ શું છે. ત્યારે ભગવાને સમજાવેલું કે ફક્ત કેવળ જ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી. ત્યારે ગત્સુકુમારે પૂછ્યું કેવળ જ્ઞાનનો અર્થ મને સમજાવો. ત્યારે ભગવાને સમજાવ્યું કેવળ જ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ છે, જ્યારે અગ્નિ સ્થૂળ છે, તે સ્થૂળ સૂક્ષ્મને કોઈ દાડો બાળી શકે નહીં. મારો કાપો બાળો તોય પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપને કંઈ જ અસર થાય તેમ નથી. કેવળ જ્ઞાન સ્વરૂપ એ આકાશ જેવું સૂક્ષ્મ છે, એ મારો કાપો બાળો ના કે કૃષ્ણ બને ને, શસ્ત્રો છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, એવું એને કાંઈ જ અસર ના થાય. અને આ દેહમાં પોતે દેહ જળ તત્વનો પરમાણુનો બનેલો છે અને પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, અને પોતે એને ભાન સહિત હોય કે આ દેહ કપાય છે પણ મને કંઈ થઈ શકતું જ નથી, એવું એને કેવળ જ્ઞાન સ્વરૂપમાં આ જ્યારે એ ભગવાન પાસે એમણે દીક્ષા લીધી, હવે સગાઈ થઈ હતી ને દીક્ષા લીધી, એટલે ભગવાનને ખબર પડી ગઈ હતી કે આનો આવ્યું છે, આ બધો કાળ પાક્યો છે ને આ ચરમ શરીરી છે, મોક્ષે જવાના છે. એટલે ભગવાને એમને ચેતવણી આપી દીધેલી કે તું કેવળ તમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહેજો, કે છે આ સ્વરૂપ આવું છે. પહેલેથી કૃપા ભગવાનની ઉતરી ગઈ હતી એમની પર, કાં એમને ઉપસર્ગ ભયંકર આવવાનો હતો, મરણ જેવો ઉપસર્ગ આવવાનો જ હતો, ત્યાં ભગવાને એમને ચેતવી દીધેલા. અને આ કેવળ જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કે આકાશ જેવું અમૂર્ત છે આ દેહમાં, અને આ ગણપતિજીને દેખાય છે ને આકાશ જેવું અમૂર્ત, આખું પેટ દેખાય પણ હોય નહીં પેટ, આ જોવાના હા, ખરેખર એમનું આ સ્વરૂપ છે, પેટ બેટ મોટું ફાન બાન બધી, પણ જ્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ જોવે ને ત્યારે આ કશું જ અમૂર્ત દેખાય પોતાનું, તો કે એવું પોતાનું આકાશ જેવું અમૂર્ત સ્વરૂપ છે એવું એમને સમજાઈ ગયું હતું. ને હવે આ ઉપસર્ગ આવ્યો એમને માથે, પેલા ગરમ ગરમ અંગારા શમશાનમાં મૂક્યા શમશાન, એ વાત હવે આગળ વાંચીએ. અને ગત્સુકુમાર માથે અંગારા દીખતા હતા ત્યારે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ બોલ્યા, ત્યાં ખોપરી ફાટી પણ કશી જ અસર તેમને ના થઈ. વાત જ સમજવાની છે, આત્મા પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, કેવળ જ્ઞાન કંઈ લેવા જવાનું નથી, પેટ નવાનું. પ્રશ્ન કરતા, ગત્સુકુમારને માથે પાઘડી બાંધવી તે વખતે તેમની સ્થિતિ શું? ગત્સુકુમારને માથે પાઘડી બંધાવી સસરાએ બાંધી આપ્યું ત્યારે એમને અંદર શું થયું? આજે કહે ને કે દેહ સળગાવી નાખે છે, પછી આત્મા તો છૂટો પડીને બીજા દેહમાં જાય જ છે, નવો દેહ ધારણ કરે છે, માટે બળ્યો નહોતો બગડ્યો નહોતો અને બીજો દેહ મળ્યો. તો અહીં જે માને છે ને કે મરી ગયો મરી ગયો, એ ગુનો ચોંટે છે, એ તો જાણે ને કે આ બળી રહ્યું છે, હું તો બળતો જ નથી, તો કેવળ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય. એટલું બધું કે છે આ વેદનામાં જો આત્મારૂપ રહ્યો તો મોક્ષે જતો રહે. વેદનાની અસર ના થઈ એનું કારણ એમનું લક્ષ આત્મામાં પેસી ગયું હતું, એટલે બહારના ભાગમાં શું થાય છે તેની તેમને ખબર ના રહી. દાદાશ્રી, વેદનાની અસર થઈ રહેવાનું રહેવાયું નહીં, ત્યારે ભગવાનના શબ્દો યાદ આવ્યા કે હવે ચલો આપણા દેશમાં, અસર થયા વગર આત્મા હોમ ડિપાર્ટમેન્ટમાં પેસી તેવો જ નથી. અસર થયા વગર આત્મા હોમ ડિપાર્ટમેન્ટમાં પેસે તેવો નથી. આ આપણે લોકો અસરને ડાયલ્યુટ કરી દઈએ છીએ, ખરેખર આ ભારે અસર આવે, ભયંકર અપમાન આવે, આમ કહે ને એમ આમ ઝટકો મારે એકદમ. હવે એ ઝટકો એ ખરેખર તો નાનો કહેવાય, આ તો ભયંકર મરણ જેવી વેદના. એટલે આ એવા એવા દુઃખો આવે, બધે સામટા દુઃખ આવે ને, ત્યારે ટોપમોસ્ટ અવસર હોય પોતાને આત્મામાં પેસવાનો, ત્યારે આપણે કંઈક રાહતનો રસ્તો ખોળી કાઢીએ, હૂંફ લઈ આવીએ કોકને, કંઈક
કોઈ ગુનેગાર જોઈ લઈએ, કંઈક આક્ષેપો આપી દઈએ, એટલે પાછું આત્મા પેશવાનું રહી જાય. નહીં તો આ તપ ખરેખરું કરે ત્યારે અસર થયા વગર કે ને પ્રતિકૂળતા ભારે આવે ત્યારે બહાર આમ ડિપ્રેશન કરી નાખે એવું ભયંકર દબાણ આવે ત્યારે આત્મામાં પેશવાનો, હોમ ડિપાર્ટમેન્ટમાં પેશવાનો અવસર હોય છે. એટલે દાખલા કહે ને ડિપ્રેશન એ આત્મામાં પેશવાનું મોબારું છે. પણ આ મને થઈ ગયું, મારું શું થશે, રડારડી કરી પાછું બગાડી નાખે, નહીં તો ટોપમોસ્ટ અવસર હોય છે. આ ભયંકર વેદના આવી છે આખી, અને એટલી બધી ભયંકર, આ બધું આ ગરમી મૂટે ને એટલે આ બધું સળવવા માંડે, આ નસો ફાટવા માંડે, વાળ સળગી જાય, ચામડું તાળું ફાટવા માંડે, આમ લોહી બધું ફુવારા ફૂટવા માંડે, અને ભયંકર વેદના આમ હવે એમાં એ ચલાયમાન થતા નથી, અને હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, અને આ બધું સળગ્યું છે, સળગી રહ્યું છે, જેમ હોળીના લાકડા સળગતા હોય ને જોનારો થઈ જાય પોતે, વેદના અડે નહીં એમને. અને એ પહેલાં હવે આમાં વર્ણન આવે છે કે કેવી રીતે એમને જુદું રહ્યું બધું. પ્રયત્ન કરતા તે વખતે લક્ષ એટ એ ટાઈમ બે જગ્યાએ રહે, વેદનામાં ને આત્મામાં. બે જગ્યાએ રહે કે વેદનામાં ને આત્મા બે જગ્યાએ રહે પૂછે છે પહેલાં. પછી દાદાશ્રી શરૂઆતમાં ધૂંગળું રહે, પછી વેદનામાં લક્ષ છોડી દે ને એક આત્મામાં જ પેસી જાય. એટ એ ટાઈમ એકમાં જ રહે, પહેલાં મિક્સચર હોતું, પહેલાં આ સ્વરૂપ કે આ સ્વરૂપ, પછી વેદનામાંથી છૂટો જ પડી જાય. એટલે ધૂંધળું એટલે એને ક્લેરિટી ના આવે કે મારું સ્વરૂપ કયું આમાં. પછી ભયંકર વેદના થવા માંડે, વેદનાને જાણનાર તે જ મારું છે, અને મારું સ્વરૂપ એવું છે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બાળી ના શકાય, દજાઈ ના શકે, કાપી ના શકાય. પછી જેને આત્મા જ્ઞાન ના મળ્યું હોય તેને આવી અસાતા વેદનીય અધોગતિમાં લઈ જાય ને જ્ઞાનીને તે મોક્ષે લઈ જાય. અજ્ઞાન દશામાં તો મને જ થયું, હું જ બળી ગયો, મને મારી નાખ્યો, આણે માર્યો, હું જોઈ લઈશ, વહેર બંધાઈ જાય ને પોતાની અધોગતિ થઈ જાય ને પાછું એ પછી બીજા ઘર બીજા જન્મ આવે ને ત્યારે પાછું વેર બાંધે, પેલો વેર બાંધી લો તો વેરમાં પાછું કેટલાય કર્મ બંધાય. આજે વાસુદેવના અવતારમાં, ત્રિપુષ્ટિ વાસુદેવના અવતારમાં જે ચક્રવર્તીએ પેલું શિશુ રેડેલું પેલા દ્વારપાળને, તે રેડ્યું એનું પાપ બંધાયું, તે નરગતિમ જવું પડ્યું. અને પછી પેલા વેર બાંધેલું તે બીજા અવતારમાં કાનમાં બરું ઠોકાયું, એટલે ડબલ ગુના થાય. એક દ્વેષપૂર્વક, એટલે આ રૌદ્ર ધ્યાનપૂર્વક કર્મ કર્યું એનું ફળ પોતાને ડાયરેક્ટ મળે, અને પછી પેલો વેર વાળીને પાછું બદલો લે ત્યારે બીજું ફળ આવે. હવે બંને વખતે એ જો પછી પરિણતિ બગડી તો કેટલાય અવતાર બગડી જાય. હવે આ જ્ઞાનીઓ એટલે પછી નવી એણે વેર વાળ્યું કૃષ્ણ મહાવીર ભગવાન ઉપર, કાનમાં બરું ઠોકાયા તો પોતે જ્ઞાનમાં જ રહ્યા અને કરુણા અને વિતરાક, તો નવું ના બંધાયું ને છૂટ્યા. એટલે આ સંસારની વિચિત્રતા છે. આની ઉપર એ વાર્તા છે આખી. આ કેમ ગતસુકુમારને પહેલાં એમના સસરાએ પાઘડી બાંધી, તો કે કોઈ અવતારમાં તને ખબર હશે મયુર, આપણે પિયુષને ખબર હશે, ક્યાં છે પિયુષ? નહીં તને યાદ છે? નથી જયાબેનને યાદ છે? ટૂંકમાં કહેવાની, હા નાના બાબલાને કહેવા માટે નથી, કલાક સુધી લાંબી શોર્ટમાં કહી દેજો. એટલે કયા અવતારમાં ખબર નથી, બે ચાર અવતાર પહેલાની વાત છે, બહુ અવતાર પહેલાની જ વાત હોય. હા, અને એ બને ડેરાણી જેઠાણી હતા ને એમાં એમને બાળક ન હતું, અને જેઠાણીને બાળક હતું, તો એમને તાવ આવ્યો હતો બાળક. હા, તો એમણે શું ઈર્ષાથી કે પોતાને બાળક ન હતું એટલે ઈર્ષાથી એમણે પેલી એના દેરાણીને છોકરાને રોટલો બનાવી, અને એકદમ ગરમ ગરમ રોટલો, પેલો નાનકડો બાળક હતો, એકદમ રોટલો એના ઉપર. એટલે તાવ ચડ્યો છે બાબલાને, તો કે આ ગરમ ગરમ રોટલો શેકીને માથે મૂકો એટલે મટી જશે, પણ એવો શેકીને મૂક્યો ને, એટલો શેકીને મૂક્યો કે પેલાને એકદમ મરી ગયો. એ વેર બંધાયું. હા, એ વેર આ ભાવમાં છૂટ્યો, એ ઈર્ષામાંથી વેર બંધાયો. મારે છોકરો છે ને એને નથી, અરે એને છોકરો છે ને મને નથી, અને એને છે તો પછી એ બધી રાજપાટ એને મળી જશે. હતું શું રાજપાટ? પણ આવું બધું આ ઈર્ષામાંથી વેરનું વેરનું પછી દંડ. પણ ભગવાન આ ભાવમાં શું થયું, ગતસુકુમાર એમને ભગવાન મળી ગયા હતા, નિમિનાથ ભગવાન એમને આ જ્ઞાનની દ્રષ્ટિ મળી ગઈ અને મોક્ષી ગયા. પછી કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું દેખાય, હવે આ વર્ણન આવે છે. હવે દાદા કે ને કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું, આકાશ જેવું સૂક્ષ્મ એટલે શું, એનું વર્ણન આમાં થોડુંક શબ્દમાં આપણને મળે છે. અહીંયા
આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય, આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં, કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું છે. અનાદિકાળના અન્ન અભ્યાસને જ્ઞાની પુરુષના કહેવાથી અભ્યાસ થતો જાય. અભ્યાસ થયો એટલે શુદ્ધ થઈ ગયું. કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું દેખાય? આખો દેહ હોવા છતાંય પોતે અમૂર્ત છે. આખો દેહના એક એક ઇન્દ્રિયો, આંખોને જોનારો, નાકને જોનારો, માથાને જોનારો, હાથને જોનારો, પગને જોનારો, કિડની, પગ, આંગળી, બધાને જોનારો ભાગ કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્ત આકાશ જેવું. અને એ કહે ને કે દેહ એ મૂર્તિ છે, અને મૂર્તિનો જોનારો અમૂર્ત કહેવાય. અને એ આખા દેહ પ્રમાણે દેહ જેટલા જ આકારનો છે, અને એવું પોતાનું સ્વરૂપ છે, એવું જ્ઞાન સ્વરૂપ છે કેવળ. પણ એ કહે ને કે આમ કલ્પનાથી નથી બેસાડવાનું, પણ ધીમે ધીમે જેમ જેમ આ કર્મો ચોખ્ખા થતા જાય, ફાઇલો ચોખ્ખી થતી જાય, તેમ તેમ પછી આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, સમજ્યા હોય, ધીમે ધીમે ઉઘાડ થતો જાય કે આ દેહમાં મારું સ્વરૂપ આટલું જ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આનું કનેક્શનમાં બે વાક્ય વધારે મળે છે. કારણ કે છે ને, હું તો આત્માને જાણું છું, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, તે જ આત્મા જે જે જ્ઞેયો જોઈ રહ્યો છે તે હું જોઉં છું. એટલે જે જે બધા જ્ઞેયોને પોતા પ્રકાશમાં એકલો જ ભાગ પોતાનો છે. પછી એક જગ્યાએ એવી વાત આવે છે કે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, તો કે રૂમને જુએ તો રૂમ, આકાશને જુએ તો આકાશ. એટલે જે જોનારું છે, જેમાં ટોર્ચ આપણે હોય, ટોર્ચથી આપણે જોતા હોય અંધારામાં, તે પછી આમ કરતાં કરતાં આપણે અહીંયા ઝાડ જોઈએ તો ઝાડ ઉપર આમ ટોર્ચ ફેંકીએ ને તો આખું ઝાડ દેખાય, એ હજારો પાંદડા ને થડીયું ને બધા ડાળા ને બધું. અને એ જ લાઇટનો પ્રકાશ પછી થોડો ઉપર લઈ જઈએ આકાશમાં તો શું શું દેખાય? કશું નહીં. તો કે એ પ્રકાશ સ્વરૂપ એટલો જોનારનો ભાગ એટલો જ, જોનારું જ્ઞાન આવા સ્વભાવનું છે. એ જ્ઞેયોને દેખી શકે છે ખરું, દેખાડી શકે છે ખરું, પણ જોનારું જ્ઞાન અમૂર્ત છે, પ્રકાશક છે, અને આકાશ જેવું અમૂર્ત છે. જેમ આપણે જોઈએ કે આ પગનો દુખાવો, તો કે અહીંયા બહુ દુખે છે, આ પગમાં નથી દુખતું, તો આ પગને જોનારો અને આ પગને જોનારો, એ બેવને જોનારો એ અમૂર્ત છે, પ્રકાશક છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. જેમ હોળીને જોનારો, તો કે એ જોનારો દાઝી શકે જ નહીં, એવું દુઃખની વેદના શરીરને પગને થાય છે, તો એ જોનારો દાઝી શકતો જ નથી. એ દેખાડી શકે છે, દેખાડીને અહીંયા પાછો દેખાડી શકે છે. પછી એ માથા ઉપર કંઈક માખી બેઠી હોય ને તો ખબર પડે કંઈક હલ્યું, અહીંયા સળવાળાટ થાય છે, તો એ જ્ઞાન જ ત્યાં જાય છે. એ ચીજ ગયું કહેવાય. પણ એ કહે ને કે જ્યારે અહંકાર વગરનું જ્ઞાન, ત્યારે શુદ્ધ ચિત્ત કહેવાય. અને એ પ્રકાશક સ્વરૂપે છે. અને એ પ્રકાશક સ્વરૂપ એ કહે ને કે એ જ્ઞેય દ્રશ્યોને જુએ છે, છતાં જ્ઞેય દ્રશ્યોમાં એકાકાર થતો નથી. પરિણામમાં જ્ઞેયોને જાણવામાં પરિણમવા છતાંય શુદ્ધ જ રહે છે. અને એ પ્રકાશક સ્વરૂપ એ જ્ઞાનનું સ્વરૂપ છે. અને એ ગમે તે વેદના થાય, આમ હપક કપાતો હોય, તો પોતે જોયા જ કરતો હોય, તો એ જોનારું કેવળ જ્ઞાન સ્વરૂપ. અને એ કે ને કે અમૂર્ત પોતાનું સ્વરૂપ દેખાયું, ત્યારથી નિરાલંબની શરૂઆત થાય. દાદા કહે છે કે આ આપણું સ્વરૂપ છે, આ એક જ મૂર્ત ભાગમાં મારું સ્વરૂપ નથી. મૂર્તને પ્રકાશક અમૂર્ત તે મારું સ્વરૂપ છે, અરૂપી તે મારું સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપે તે મારું સ્વરૂપ છે. પણ એ કહે ને કે ઓળખી રાખવાનું, પછી રોજ વાપરવાનું, કે એની માટે દાદાનું ફોડ આવે છે. વાંચી આગળ. પ્રશ્ન કરતા, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ વધારે બોલીએ તો વાંધો છે? દાદાશ્રી, કશો વાંધો નહીં, પણ શબ્દરૂપે બોલવાનો અર્થ નહીં, સમજીને બોલવાનું સારું. જ્યાં સુધી અશુદ્ધ બાબત આવે ને, તે વખતે મહી પરિણામ ઊંચા નીચા થઈ જાય, ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ બોલાય, ગુણોની ભજના કરે તો સ્થિરતા રહે. આ મારું સ્વરૂપ છે અને આ ન હોય, આ છે, આ જે થાય છે એ મારું સ્વરૂપ ન હોય, એવું બોલો તોય ઊંચા નીચા પરિણામ બંધ થઈ જાય, અસર ના કરે. આત્મા શું છે એના ગુણ સહિત બોલવું, જોવું, ત્યારે એ પ્રકાશમાન થાય. એટલે આમાં બે વાતો આવે છે કે ભાઈ, પરિણામ ઊંચા નીચા થતા હોય તે ઘડીએ હું શુદ્ધાત્મા છું, અને આગળ આ મારું પરિણામ નથી, મારું સ્વરૂપ આ નથી, એ જાણનાર તે મારું સ્વરૂપ છે, એમ કરીને ધીમે ધીમે એ જાગૃતિ વધારો. પછી ફ્રી ટાઈમ હોય, નવરા બેઠા હોય, તો કોઈક દાડો અભ્યાસ કરતા જવાનો કે આ દેહમાં મારું સ્વરૂપ કયું,
તો કે આ બધું ઇન્દ્રિયોને હાથપગને બધા અવયવોને બધાને જાણનાર તે મારું સ્વરૂપ પ્રકાશક છે. જે મેં આપણે દાખલો લીધો એક પેલું એ ચંબુ હોય એમાં કાંકરી બધી મૂકી તો બધી કાંકરીઓ વચ્ચે સ્પેસ તો છે, હવે જ્યારે પાણી નાખે ને પાણી બધે સમાઈ જાય આખું, તો કે એ બે ત્રણ પેલા કાંકરી વચ્ચે લઈએ તો અમુક સ્પેસ હોય, એ સ્પેસ ભાગમાં પાણી ફેલાઈ જાય. એટલે આકાશ એ ત્રણ પથ્થર વચ્ચે સ્પેસ છે, એ સ્પેસમાં આખું ચંબુ જેટલા જ આકારનો સ્પેસ પણ છે અને દરેક કાંકરાની વચ્ચે સ્પેસ છે અને સ્પેસમાં પોતે ફેલાયેલો છે. એટલે આખા દેહમાં પરમાણુઓ છે અને પરમાણુ વચ્ચે સ્પેસ છે અને સ્પેસમાં પોતે આખો છે. એટલે આ પરમાણુઓ જુદા છે અને પોતે સ્પેસમાં જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ પોતાનું સ્વરૂપ જુદું છે. અને એ છે ને અભ્યાસ કરતા જવાનું ધીમે ધીમે, ફ્રી ટાઈમમાં કોઈ વખત આત્માના ગુણોની આરાધના કરતા હોય, અનંત જ્ઞાન હોય, પચાસ પચાસ વખત બોલીએ, પછી આ સ્વરૂપે જોઈએ. ના કીધું એ બોલવું, પછી જોવું, પછી જે અનુભવવું, જાણવું, ત્યાર પછી એ પ્રકાશમાં થશે, એ સ્વરૂપ પણ ઓળખાશે આપણને. પણ આ વાક્યો બધા જુદા જુદા સ્ટડી કરતાં કરતાં એના રૂમને જુએ તો રૂમ, આકાશને જુએ તો આકાશ, એ વાક્ય, પછી આ દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો છે, પછી મન વચન કાયા સ્થૂલ સ્વરૂપી છે, હું આકાશ જેવો સૂક્ષ્મ છું, એટલે એ બધા જ્યાં જ્યાં વાક્યોના કલેક્શન મળે ને એની ઉપરથી આપણને આ પોતાના સ્વરૂપની ગેડ બેસે. અને એક વખત ચિત્ત એ છૂટું પડી જાય છે પૂતગલ પરિણામોથી, પછી પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપને એ રમણતામાં વધતું જાય, પછી અનુભવ થતો જાય ને વધતું જાય. પીઠ નંબર 100. પ્રશ્ન કરતા, કેવળ જ્ઞાની અને જ્ઞાની પુરુષ એમાં ફેર કેટલો? દાદાશ્રી, કેવળ જ્ઞાની કોણ કે જેને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય? જ્યારે જ્ઞાની પુરુષને બધી વસ્તુ સમજમાં હોય, બાધે ભારે હોય, જ્યારે કેવળ જ્ઞાનમાં પૂર્ણફૂળ હોય, બાધે ભારે ના હોય. કેવળ જ્ઞાની કાર્ય સ્વરૂપે થયેલા હોય અને જ્ઞાની પુરુષ કારણ સ્વરૂપે થયા છે, એટલે કે કેવળ જ્ઞાનના કારણો સેવી રહ્યા છે. એ કેવું છે કે એક માણસ વડોદરા જતો હોય, અહીંથી દાદર સ્ટેશન પર વડોદરા જવા માટે ગયો હોય ને આપણને કોઈ પૂછે તો કહીએ કે વડોદરા ગયા, થઈ રહેલા કાર્યને કારણ આપણને પૂછે ભાઈ ક્યાં ગયા સાહેબ, એ તો વડોદરા ગયા કે છે, પહોંચ્યા આવે દાદર સ્ટેશન સુધી, આ મુંબઈમાં બેઠા ત્યારના સત્સંગ છે, તો મુંબઈથી એટલે ઘરે બેઠા છે ત્યાંથી દાદર સ્ટેશન 10 મિનિટ જ પહોંચ્યો ભાઈ સ્ટેશન સુધી, અને એ વાતો શું થાય તો કે વડોદરા ગયા. એટલે કારણ સ્વરૂપને એનું કારણ સેવી રહ્યા છે માટે એને પરિણામ વડોદરા પહોંચવાના છે. એટલે કારણનું કાર્યમાં આરોપણ કરીને વ્યવહાર બોલવામાં આવે છે કે ગયો હોય હજુ અહીં 10 જ મિનિટ છેટે તો કે વડોદરા પહોંચી ગયો એવું બોલે. એટલે દાદા કે ને અમને કેવળ જ્ઞાનના કારણો સેવી રહ્યા છે, અમને કેવળ જ્ઞાન થઈને ઊભું રહેશે એક દાડો. થઈ રહેલા કાર્યને કારણમાં આરોપણ કરી શકાય. અમને કેવળ જ્ઞાન આંગળી ગળીને છટકી ગયું, પચ્યું નહીં, 4 ડિગ્રી ઓછું રહ્યું, તે આ કેવળ જ્ઞાનમાં નાપાસ થયો તે તમારે માટે કામ લાગ્યો. આપણે ભાગે એમને કેવળ જ્ઞાન અડીને પોતે ઉતરી ગઈ, એ દશા ટકી નહીં કાયમ માટે, અનુભવ થઈ ગયો અને કેટલો કાળ રહી પણ શકે, પણ આ ઉદય બધા છે ફાઇલોના નિકાલ કરવાના, વાણીનો ઉદય, સત્સંગના ઉદય, તો પછી એટલો ટાઈમ પાછું ઉતરી જવું પડે લેવલ. પણ એ અમે જોયું, જાણ્યું, અનુભવ્યું કે છે અને ઉતરી ગયું પાછું, 4 ડિગ્રી ઓછું રહ્યું, અને જે કલ્યાણની ભાવના હતી એ પૂરી કરવામાં એને આ કાળમાં થવાનું જ નહોતું કેવળ જ્ઞાન, એટલે ઉતરી ગયું, તો આ કલ્યાણનું કામ અવિરત એમનું ચાલુ રહ્યું પછી, એટલે કે ને આપણા લોકોનું કલ્યાણ થઈ ગયું. પ્રશ્ન કરતા, દાદા તમને અમે પ્રશ્નો પૂછીએ છીએ તેના જવાબ સચોટ ને તત્ક્ષણ આપો છો, પણ તે કોઈ શાસ્ત્રના આધારનું નથી હોતું, તો તે તમે ક્યાંથી જવાબ આપો છો? દાદાશ્રી, હું વિચારીને કે વાંચેલું નથી બોલતો, કેવળ જ્ઞાનમાં આમ જોઈને બોલું છું. આ તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તે કેવળ જ્ઞાનનો પ્રકાશ છે. આ બધી વાણી કેવળ જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનના અમુક જ જ્ઞેયો અમને દેખાતા ના હોય. આ તો દુષ્મકાળ કેવળ જ્ઞાન છે. દુષ્મકાળનું કેવળ જ્ઞાન છે. હવે દાદા કહે છે કે અમુક વાત તમારે ભગવાન મહાવીરની કેવી પડે છે, કારણ અમને એ દેખાતું નથી.
અમને સમજમાં આવે છે કે આ કરેક્ટ છે, પણ અનુભવાતું નથી. એટલું અંશે અમારું ડિગ્રી ઓછી ગણીએ છીએ અમે. અને જે તીર્થંકરોને કેવળ જ્ઞાન થાય ત્યારે એમના અતિશયો, એમના આશ્ચર્યો, એમની બધી લબ્ધિ, એમની સિદ્ધિઓ બધી જબરજસ્ત હોય. અમારી એટલી બધી નથી કે છે, પણ આપણને એટલી ચોક્કસ છે એમની કે આપણને જ્ઞાન આપે ને આપણને જ્ઞાન ઉગી નીકળે છે, બહુ થઈ ગયું. બીજું બધું ભૌતિક બધી સિદ્ધિઓ એમને એવી નથી જે ભગવાન તીર્થંકરોને હોય એવી દેખાતી નથી, પણ આ એક મોટા મોટી એમની સિદ્ધિ જ્ઞાન વિધિમાં, જ્ઞાનવિધિ બોલાવે તો આપણને પ્રગટ થઈ જાય એ મોટા મોટી સિદ્ધિ એમને. પણ તોય કહે છે કે અમને આટલી ઊંચી દશાએ પહોંચ્યા એટલે આ દુષ્મકાળમાં આ કેવળ જ્ઞાન જેવી જ દશા કહેવાય. કેટલું મોટું પદ કહેવાય આ કાળમાં. દીપુભાઈ, આ કેવળ જ્ઞાનના અમુક જ જ્ઞેયો અમને દેખાતા ના હોય. જેવું તમે ગઈકાલે પેલું એક એક્ઝામ્પલ આપેલું કે પેલું 70 ડિગ્રીવાળો હોય અને 16 વાળો હોય એ અમુક એને દેખાતું પ્રકાશ નાભી પ્રદેશ શરૂ થયો એનું, એવી રીતે દીપોએ બધા જ પ્રદેશો આત્માના જ્ઞાનીને અમુક એકદમ અમુક જ અંશે ખાલી એક કે બે લેવલ ખાલી સુધી આવરાયેલા હોય અને અને તીર્થંકર થયા એને સપોઝ એક પ્રદેશનું સંપૂર્ણ આવરણ સંપૂર્ણ નીકળી ગયું તો પછી એક નીકળી એટલે બધા જ નીકળી જાય પાછા કે નહીં? એટલે અમુક થોડુંક રહી ગયું છે, ના કહે છે કે અમુક અમુક નથી દેખાતો અમને, પણ તે કયું આત્મજ્ઞાન સંબંધિત સંપૂર્ણ અનુભવ છે, પણ લોકના પ્રકાશક સંબંધી અમુક નથી દેખાતો. આત્મજ્ઞાન સંબંધી બધું પૂરું થઈ ગયું છે, પૂરું થઈ ગયું. હવે એમાં એક પણ પ્રદેશ એવો બાકી નથી કે જેમાં આત્મજ્ઞાન સંબંધીમાં કે એકદમ ક્લિયર થઈ ગયું હોય? ક્લિયર છે બધું, એટલે સમજમાં ક્લિયર છે. આત્મજ્ઞાન તો 100% અનુભવમાં. અચ્છા, આ લોકાલોક પ્રકાશકની વાત છે. ઓકે, ભાઈ નરગતિમાં કેવું દેખાય તો કે અમને આ બધે બરે સમજાય, પણ આમ જે ઝીણવટ ના હોય અમારી પાસે, સ્પષ્ટ અનુભવ એટલે કે જ્ઞેયોની સૂક્ષ્મતા ના હોય, સમજમાં કેવળ દર્શન પૂરેપૂરું છે. 100% સમજ કેવળ દર્શન છે, લોકાલોકના આધારે એ બધું છે. કેવળ દર્શન એટલે શું? સંપૂર્ણ છે 100%, અને કેવળ જ્ઞાન 4% ઓછું, એટલે અમુક અમને નથી સમજાતું એ પણ જે બધું લોકાલોક પ્રકાશકની વાતમાં નથી સમજાતું. બાકી બીજી બધી બાબતમાં આ મોક્ષ માટેનું પૂરેપૂરું જ્ઞાન છે, એમાં કંઈ કચાશ છે જ નહીં. પૂરેપૂરું જ્ઞાન છે, સંપૂર્ણ અનુભવ દર્શન. કેવળ કેવળ જે આમાં કેવું છે, કેવળ જ્ઞાન એટલે પોતાના આત્માનું જ્ઞાન થવું ને, એને તત્વજ્ઞાન કહેવાય. બરાબર. અને પેલું સર્વજ્ઞ કહેવાય. તો તત્વજ્ઞાનમાં સંપૂર્ણ થઈ ગયું છે, પણ સર્વજ્ઞપણામાં એટલે થોડુંક ક્યાંકનું ખૂટે છે. હવે હોલની કહે ને કે પેલી થાંભલાની પેલી બાજુ શું છે એ બે વસ્તુ ના ખબર પડે, પણ થાંભલાના બીજા બધા ખૂણે ખૂણે ખબર પડતી હોય તો શું અધૂરું કહેવાય ને? ફૂલ જ કહેવાય. તો પછી આપણે શું ગણતરી કરવાની જરૂર છે? હવે દીપ, અહીંયા છે ને વાણી સિદ્ધાંતમાં પેજ નંબર 227 ઉપર એક દાદા ભગવાનનો આવે છે કે આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે ને આત્માના જે બહારના પ્રદેશો છે તે સૂક્ષ્મતર છે, તે સૂક્ષ્મતર સુધી અમે ત્યાં આગળ બધું જોયેલું છે. તો ભાઈ સૂક્ષ્મતમ પ્રદેશો છે એ પછી બહારની વાત આવે છે દીપક, પછી એમાં. એટલે આમાં ટૂંકી વાત એટલી છે કે ભાઈ આ કહે ને કે આ જે હજુ આગળમાં છે એમાં અમે કહી શકીએ આટલું જ કહી શકીએ છીએ, કારણ કે શબ્દોમાં એ પોઈન્ટ ઉપર છે. હા, એટલે અમે આ સ્વપરનું બધું જ અનુભવીએ છીએ, પણ જે બહારનું જગતનું જે અમુક વાસ્તવિકતા અમે ભગવાન મહાવીરની અમને કેવી પડે છે, કારણ અમને એ દેખાતી નથી. એટલે સમજમાં આવે છે પણ અમને અનુભવાતી નથી, એટલી વસ્તુ બાદ કરો. બાકી બધું પૂર્ણ છે. જો ને આટલા બધા પુસ્તકોના કેસેટોની વાણી આમ લાગે ને, સ્યાદવાદ અને અવિરોધાભાસ અને એક એક બાબતો માટે કેટલું બધું આરપાર ખુલ્લું કરી શક્યા છે. પૂછનારો પૂછવામાં બાકી રાખ્યું છે, પણ એમને તો બધું અનુભવમાં પૂરે. ખાલી કહેવાનું દીપક એટલું હતું ખાલી કે એક પ્રદેશ સંપૂર્ણ નિરાવરણ થયું તો બધા પ્રદેશો નિરાવરણ થાય એવું નથી. કાંઈ એવું નથી, એ તો ધીમે ધીમે બધા નિરાવરણ થશે. બરાબર. પણ અમુક રહી ગયું હોય એટલી જ બાબત છે. બરાબર. અને હજુ અમારું એ ફાઇલ વનમાં એ 4 ડિગ્રી ઓછું છે, એટલે કચરા બધા નહીં, આવો જ્ઞાન આપવું એ બોલવું એ અમારે કેવળ જ્ઞાનની થયા હોત તો ના બોલત. આ બોલીએ છીએ એટલે અમને એ આવરણ નડે એનું, પણ એ આવરણ નાનાવરણ તોડી નાખશે. જે 4 ડિગ્રી બાકી છે એ નહીં તોડી આપશે એવું થવાનું છે. એટલે અમારે મોક્ષ માટે કંઈ નુકસાન થવાનું નથી. 2-3 અવતાર મોડું થશે તો લોકોનું વધારે કલ્યાણ કરીને જઈશે, સારું ને? અજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ નીકળ્યા છે, કોઈ શાસ્ત્રમાં જડશે નહીં એવી અપૂર્વ વાતો છે. આ બહુ ઝીણી વાતો છે, આ થૂલ નથી. થૂલ વટાવ્યું, સૂક્ષ્મ વટાવ્યું, સૂક્ષ્મતર વટાવ્યું, અને આ સૂક્ષ્મતમથી વાત છે. સૂક્ષ્મતમની વાત છે પછી
માટે આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, એ છે ને ત્યાં સુધી વાતો સાંભળવા મળે, પછી આ લખેલી વાણી તથારૂપ ફળ આપે નહીં, પ્રત્યક્ષ સાંભળેલું હોય તેને શબ્દ ઉગ્યા વગર રહે નહીં. આ શબ્દો એકે નકામાં જવાના નથી, જેને જેટલી શક્તિ એને એટલું પાચન થઈ જવાનું. આ કેવળ જ્ઞાનમય વાણી છે, જ્યાં બુદ્ધિ એન્ડને પામે, મતિ જ્ઞાન એન્ડને પામે, ત્યાં કેવળ જ્ઞાન ઊભું રહ્યું છે. એ પ્રકાશ કેવળ જ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે. પેજ નંબર, આ જે વાતો પોતે કહી રહ્યા છે કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈને કહી રહ્યા છે, અને આ વાણી આ સ્થૂળ વટાવી દીધું, સૂક્ષ્મતમ લેવલની વાતો છે. અને એ જેટલું આપણે કેટલા ભાગ્યશાળી કે એ દાદાની વાત આપણને જાણવા મળે, સાંભળવા, અને પ્રત્યક્ષ જેટલું સંભળાયું કે છે તો કે ઉગ્યા વગર રહેશે નહીં. અને પછી આ પુસ્તકનું વાંચેલું હોય, પુસ્તક પછી એટલે જીવતો ના હોય કોઈ પણ, અને પછી વાંચ વાંચ કરે ને તો પૂરેપૂરું ફળ નહીં આપે કે છે. યથારૂપ જે જ્ઞાની જોયું અને એ આપણને દેખાય એવું ફળ નહીં મળે, કારણ બુદ્ધિ પછી પકડી લેશે. અને આ પ્રત્યક્ષ હોય તો આપણું બુદ્ધિ અહંકારથી ઉપર દર્શનથી આ સીધું દેખાતું થાય અને આપણું પણ ઉઘાડ થતો જાય અને શબ્દો ઉગી નીકળે, બધા અનુભવ પ્રગટ કરાવે. દીપા, એક સ્મોલ ક્વેશ્ચન દીપા, ખાલી દીપા, આજે હું સપોઝ અજ્ઞાની વાત કરે તો એની પાસે કંઈ જ્ઞાન છે, એ જ્ઞાનમાં જોઈને બોલે છે. મહાત્મા મારી પાસે કંઈક આત્માનું જ્ઞાન મળ્યું છે તો એ જ્ઞાનમાં જોઈને પોતાનો પાંચણની વાત કરે, અને એવી રીતે જ્ઞાની એક દાદા પણ ગમે છે કહે છે કે હું કેવળ જ્ઞાનમાં જોઈને બોલું છું. કેવળ જ્ઞાને જોઈને બોલું એટલે શું કહે દીપા, એ કેવું હોય? શું કે ભાઈ, આ આજે એટલે આ જ બધું જ્ઞાનમાંથી જ બધું અજ્ઞાન ઊભું થયું છે, અને અજ્ઞાનમાંથી અહંકાર બુદ્ધિ ઊભા થયા, અને બુદ્ધિમાંથી પછી સંસાર ઊભો થઈ ગયો. તો સંસારી કોઈ પણ પ્રશ્ન હોય તો એનું કનેક્શન તો અહીંથી જ છે ને, તો કે એમને આરપાર દેખાય કે ભાઈ આ કેટલો ઊંધો ગયો છે, પણ અહીંથી જો આટલું આટલું પાછો આવે તો મૂળ આત્મા ભણી આવે. એટલે આત્મા એને લક્ષમાં રહીને બધા ફોડ પડતા જાય છે કે ભાઈ અમને આપણે પેલું નલાયક છે, તો કે કયો ભાગ નલાયક અને કયો ભાગ આત્મા, એ આરપાર અમને દેખાયા કરતું. એટલે આત્માનું આત્માના મૂળ સ્વરૂપની જાગૃતિમાં રહીને આ બધું જ અમને આ બધા ફોડ જે પાડ્યા છે, એમણે જેટલો સત્સંગ બધો બોલ્યા છે, જો સૂક્ષ્મતાએ તપાસ કરો ને તો એમનો સ્વપરનો સાંધો છોડ્યા વગર નીકળેલા જવાબો છે. એટલે ખરેખર તો સ્વને અડીને નીકળેલા જવાબો છે, સ્વ છૂટ્યું નથી એમનું. કે હા, એ એન્ડમાં પણ છેવટે લઈ આવશે કે આ આત્મા છે અને આ બધું અનાત્માના ભાગમાં આવું થયું છે બસ, અને તમે આ રીતે આત્મારૂપે રહીને આનો નિકાલ કરો, એવો જ જવાબ મળશે એમનો. એટલે એ કહે ને કે એ કેવળ જ્ઞાન સ્વરૂપી આત્માને જોઈને નીકળેલા જવાબ છે. એટલે એ પોતે તે રૂપ થયા છે માટે એ રૂપના આત્મા જોઈ શકે છે ને એવા જવાબો મળી શકે છે. એટલે કે ને આ સ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદનથી ઉપર કેવળ જ્ઞાનની જાગૃતિ સુધી પહોંચેલા છે. એટલે આ બહુ મોટું, એટલે જ આ વાણી જો ને આપણને એમ આશ્ચર્ય લાગે કે આ વાત આપણને અનુભવમાં કે આવું છે, સત્ય છે, એમ શંકા પડતી નથી આપણને. પણ આ બહુ જ જૂજ નીકળી છે એમ કહીને કે નિમિત્તાધીન થોડી નીકળતી, એટલે આમાં થોડીક વાતો મળી છે, આનેથી વધારે વિસ્તૃત સ્વરૂપ 14મીના 4th-5th ભાગમાં, એટલે તો 5 ભાગોમાં ઘણું બધું સૂક્ષ્મતા મળે છે. એટલે આ બધું આપણે કહીને આ શબ્દરૂપે આપણને મળી શકે વાણી, મોટું આપણો તો પુણ્ય, આપણે ધનભાગ્ય કહેવાય કે આવા, એટલે આ નરુમાએ આખી જગત ઉપર મોટો ઉપકાર કર્યો, આ કેસેટોમાં રેકોર્ડિંગ કર્યું અને આ પુસ્તકો આજે બન્યા અને આપણને ભાગે વાંચવા આવ્યા. કૃપાળદેવનું ચાર કોથળા ભરીને પત્રો હતા, એમાં 3 કોથળા તો ઉદયો ખાઈ ગઈ, એકાદ કોથળો માંડ રહ્યો, અને એમાંથી આ પુસ્તકો બન્યા અને એની વાતો આપણે વાંચીએ છીએ. કૃપાળદેવના વાક્યો કેટલો બધો ભાગ ખવાઈ ગયો, બોલો, કુદરતનું કેટલું મોટું એ કહેવાય કે જગતમાં એ રહી ના શક્યું જ્ઞાનીની વાણી. પાછું કંઈક કેવું, દાદા ભગવાન જેવા જ્ઞાની પ્રગટ થયા અને આખી આ કાળમાં સાધનો એવા પ્રગટ થયા, એટલે પુસ્તકો અને કાગળો હતા, આ કેસેટો અને વિડીયો અને બધું દાદાને જોવા મળ્યા, સાંભળવા મળ્યા, રેકોર્ડ થયેલી વાણી લખીને પુસ્તકો બની શક્યા, કેટલું મોટું ભાગ્યશાળી આપણે બધા. દીપભાઈ, જેવું અહીંયા આપે પેલા વાક્ય આપેલું કે સ્વરૂપ અને સ્વભાવમાં રહે એનું નામ જ્ઞાની. તો હવે આજે અમે પ્રશ્ન પૂછીએ, કોઈ મહાત્મા પ્રશ્ન પૂછે તો ગમે તેવા પ્રશ્ન હોય, નેગેટિવ હોય કે આત્મા સંબંધી ગમે તેવા હોય,
પછી તમે જે અમને જવાબ આપો તો તે વખતે તમે પહેલાં કેવળના સ્વરૂપમાં એટલે સ્વપ્નના સાંધામાં એને તમે તમારા લક્ષમાં હોય ભાગ અને પછી તમે જવાબ આપો છો એવી રીતે? નહીં, એ તો કાલી ટોપી વાલી કા કમાલ હૈ. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ના પોસાય, છતાંય હું કંઈ જ કરતો નથી એવો જે સતત ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. એ સમજ રહેવી તે કેવળ જ્ઞાન છે. જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી. એટલે કહે ને કે આ દીપકથી સારામાં સારું થાય, દીપકથી ખરાબમાં ખરાબ થાય. સારું થાય લોકો ઘણા લોકોને પોસાય, ખરાબ થાય કોઈને ના પોસાય. છતાંય હું અંદરથી મારી જાતને એવું જાણું કે હું કંઈ કરતો જ નથી, હું જ્ઞાયક જ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, તે કેવળ દર્શન સુધી પહોંચે. અને પછી એવો અનુભવ આમ શંકાય ના પડે. તમારા લીધે પેલો દુઃખી થઈ ગયો તો બહુ શંકા જ ના પડે. કેવળ જ્ઞાનના અંશ વધતા વધતા પહોંચાશે આગળ કેવળ જ્ઞાન સુધી.